નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સંસ્કાર વિદ્યાલયમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય ગણિત એમાં પ્રકરણ નંબર 13 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ વિશે માહિતી મેળવશું. તો આપણે દાખલાની શરૂઆત કરતાં પહેલાં આ પ્રકરણમાં શું આવે છે એના થોડાક મુદ્દાઓની ચર્ચા કરીશું, ત્યારબાદ આપણે દાખલા ગણીશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો કોઈ એક રાશિમાં થતા પરિવર્તનને કારણે અન્ય રાશિમાં પણ પરિવર્તન આવે છે, એટલે કે કોઈ એકમાં ફેરફાર થાય તો એના લીધે બીજામાં પણ ફેરફાર આવે છે. આપણે ઉદાહરણ જોઈએ તો બેંકમાં વધારે રકમ જમા કરાવીએ તો વધારે વ્યાજ મેળવી શકાય છે. એટલે કે જો તમે બેંકમાં ખાતું ખોલાવો અને જો તમે વધારે પૈસા રાખો તો તમને કેવું વધારે વ્યાજ મળે, અને જો તમારી બેંકમાં ઓછા પૈસા હોય તો તમને જે વ્યાજ મળે છે એ પણ કેવું ઓછું મળશે. એવી જ રીતે બીજું ઉદાહરણ જોઈએ, જો વાહનની ઝડપમાં વધારો થાય તો અંતર કાપવા માટે લાગતા સમયમાં ઘટાડો થાય છે. એટલે કોઈ વાહન છે, તમે 20ની સ્પીડ ઉપર ચલાવી અને ધારો કે સ્કૂલેથી સંસ્કાર વિદ્યાલયથી તમે ઇસ્કોન ગેટ સુધી જાઓ છો તો 20ની ઝડપ પર તમે ગાડી ચલાવો છો તો કદાચ તમે આશરે 5-10 મિનિટે તમે પહોંચશો. હવે આ જ વાહન છે એની તમે ઝડપ વધારી દો, એટલે કે 20ની બદલાય જગ્યાએ એની ઝડપ છે તમે હવે કેવી 40 કે 50 કરી દો તો તમે સંસ્કાર વિદ્યાલયથી ઇસ્કોન ગેટ સુધી પહોંચતા તમને લાગતો સમય છે એ પણ કેવું થઈ જશે, ઘટી જશે. 20 જ્યારે ઝડપ હતી ત્યારે તમને 5-10 મિનિટ લાગતી હતી આશરે પહોંચતા, તો હવે જ્યારે તમે 40ની ઝડપ કરી દો તો તમે વધુમાં વધુ 5 મિનિટની અંદર તમે ત્યાં ઇસ્કોન ગેટ સુધી પહોંચી જશો. એટલે કે વાહનની ઝડપમાં વધારો થાય તો અંતર કાપવા માટે જે લાગતો સમય છે એમાં ઘટાડો થાય છે. ત્યારબાદ હવે આપણે જોઈએ શ્રમ પ્રમાણ, એટલે કે સમ પ્રમાણ કેને કહેવાય. તો કોઈ રાશિમાં વધારો કરતા બીજી રાશિમાં વધારો થાય અને કોઈ એક રાશિમાં ઘટાડો કરતા બીજી રાશિમાં ઘટાડો થાય તેને શું કહેવાય, સમ પ્રમાણ કહેવામાં આવે છે. એટલે કે એકમાં વધારો નોંધાય તો તેના લીધે બીજી રાશિ છે એમાં પણ વધારો થાય, અથવા તો કોઈ એક રાશિમાં ઘટાડો નોંધાય તો તેના લીધે બીજી રાશિ છે એમાં પણ ઘટાડો થાય, તો આવી જે ઘટના થાય ત્યારે એને શું કહેવાય, સમ પ્રમાણ કહેવામાં આવે છે. એનું આપણે ઉદાહરણ જોઈએ તો ખાંડના જથ્થામાં વધારો થતાં તેની કિંમતમાં પણ એવી રીતે વધારો થાય છે જેથી તેનો ગુણોત્તર અચળ રહે છે. એટલે કે ખાંડ છે એનો જથ્થામાં આપણે વધારો કરીએ તો એની કિંમત છે કિંમતમાં પણ વધારો થાય છે, પણ આ વધારો એવી રીતે કરવાનો છે કે એનું જે અચળ ગુણોત્તર છે એ ગુણોત્તર કેવો અચળ રહેવો જોઈએ. ધારો કે તમે 1 કિલો ખાંડ લ્યો છો અને કિલો ખાંડના કેટલા 20 રૂપિયા છે, તો એ કિલો ખાંડની જગ્યાએ તમે જથ્થો કેટલો કર્યો, 5 કિલો કર્યો, તો જથ્થામાં વધારો કર્યો તેની કિંમત છે કિંમતમાં પણ શું થશે, વધારો થશે. એટલે કે કિંમત હવે તમે 5 કિલો ખાંડ લીધી તો એની તમારી કિંમત કેટલી, 100 રૂપિયા ચૂકવવી પડશે. એનો ગુણોત્તર છે એ કેવો અચળ રહ્યો છે, ફક્ત તમે અહીંયા પહેલાં 1 કિલો જથ્થો હતો એમાં 20 રૂપિયા દેતા હતા, હવે તમે કેનો ફક્ત જથ્થો વધાર્યો કે 5 કિલો જથ્થો કર્યો, તો 5 કિલો ખાંડનો જથ્થો લેશો ત્યારે એની કિંમત છે કિંમતમાં પણ વધારો થશે, એટલે કે 5 કિલો ખાંડના તમારે કેટલા 100 રૂપિયા આપવા પડશે. આમ એના જથ્થામાં વધારો થાય અને કિંમતમાં વધારો થાય પણ એનો ગુણોત્તર અચળ રહે, અથવા તો કોઈ એક રાશિમાં વધારો થાય તો બીજી રાશિમાં વધારો થાય અને એક રાશિમાં ઘટાડો થાય તો બીજી રાશિમાં ઘટાડો થાય, તો એને શું કહેવાય, સમ પ્રમાણ કહેવામાં આવે છે. ત્યારબાદ હવે આપણે જોશું પ્રકરણનું નામ છે સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ. તો સમપ્રમાણ પછી હવે આપણે જોશું વ્યસ્ત પ્રમાણ, કે વ્યસ્ત પ્રમાણ કોને કહેવામાં આવે છે. તો એક રાશિમાં વધારો થાય તો તેને અનુરૂપ બીજી રાશિમાં ઘટાડો થાય,
એટલે તમે કોઈ એક રાશિમાં વધારો કરો તો એને અનુરૂપ બીજી રાશિ હોય એમાં શું થાય, ઘટાડો થાય. ધારો કે તમે કોઈ એક કામ કરવા માટે કારીગરો છે એની સંખ્યા તમે પહેલાં કેટલી રાખી છે, 5 રાખી છે. હવે આ કામ પૂરું કરવા માટે જો તમે કારીગરોની સંખ્યા છે એ વધારી દો અને 10 કરી દો તો એ કામ કેવું ઝડપથી ઓછા સમયમાં થઈ જશે. એટલે કારીગરોની સંખ્યામાં વધારો થયો એટલે કે રાશિમાં વધારો થયો, જ્યારે કામના કલાકો છે ઝડપથી કામ પૂરું થઈ જશે તો કલાકો છે એ ઘટી જશે. એટલે કે એક રાશિમાં વધારો થાય અને બીજી રાશિમાં ઘટાડો થાય, અથવા તો એક રાશિમાં ઘટાડો થાય તો તેને અનુરૂપ બીજી રાશિમાં વધારો થાય. એટલે એક આપણે ઘટાડીએ તો એને અનુરૂપ બીજી રાશિ છે એમાં શું થાય, વધારો થાય. તો પણ શું કહેવામાં આવશે, વ્યસ્ત પ્રમાણ કહેવામાં આવશે. હવે આપણે ઉદાહરણ જોઈએ તો કે એક કામ પૂરું કરવા માટે કારીગરની સંખ્યામાં વધારો થાય તો કામ પૂરું કરવા માટે લાગતા સમયમાં ઘટાડો થાય છે. એટલે કે જો પહેલાં ઓછા કારીગરો કામ કરતા હશે તો કામ છે એ ઘણા લાંબા સમય, ધારો કે 10 કારીગર છે એને આપણે કોઈ કામ સોંપ્યું છે અને આ કામ કરવા માટે એને કેટલી કલાક લાગે છે, તો કે એને 3 કલાક લાગે છે. હવે કારીગરોની સંખ્યા છે કેવી, 10ની જગ્યાએ 15 કરી દેવામાં આવી. એટલે કારીગરની સંખ્યા એટલે કે એક રાશિમાં વધારો કર્યો, 10ની જગ્યાએ આપણે કેટલા કર્યા, કારીગરો 15 કર્યો. તો બીજી રાશિમાં ઘટાડો એટલે કે લાગતો જે સમય છે, ધારો કે પહેલાં 3 કલાકમાં કામ પૂરું થતું હતું, હવે આ કામ છે કેવું 2 કલાકમાં પૂરું થઈ જશે. તો એના માટે જે લાગતો સમય હતો એ સમયમાં કેવું થઈ જશે, ઘટાડો થઈ જશે. આવી રીતે એકમાં વધારો થાય તો બીજી રાશિમાં ઘટાડો થાય, અથવા તો એક રાશિમાં ઘટાડો થાય તો બીજી રાશિમાં વધારો થાય. આને શું કહેવાય, વ્યસ્ત પ્રમાણ કહેવાય. એનું બીજું ઉદાહરણ આપણે જોઈએ તો કે નિયત અંતર કાપવા માટે ઝડપમાં વધારો થાય તો તેને અનુરૂપ સમયમાં ઘટાડો થાય છે. એટલે કે આપણે કહીતું હોય કે તમારે 2 કિલોમીટર જેટલું અંતર કાપવાનું છે અને તમે તમારી ગાડીની સ્પીડ વધારી દો તો તમે ટૂંક જ સમયમાં, ઓછા સમયમાં તેવું ત્યાં પહોંચી જશો. અને જો ગાડીની ઝડપ ઓછી રાખશો તો તમને ત્યાં પહોંચવામાં લાગતો સમય છે એ શું થઈ જશે, વધી જશે. એટલે કે એકમાં વધારો થાય તો બીજીમાં પણ ઘટાડો થાય અને એકમાં ઘટાડો થાય તો બીજી રાશિમાં વધારો થાય. આને શું કહેવાય, વ્યસ્ત પ્રમાણ કહેવામાં આવે છે. ત્યારબાદ હવે જોઈએ તો જ્યારે 2 રાશિઓ એક્સ અને વાય શ્રમ પ્રમાણમાં હોય તો તેને એક્સ આલ્ફા વાય લખી શકાય છે. એટલે જો શ્રમ પ્રમાણમાં હોય તો આપણે આ રીતે લખી શકાય છે. જ્યારે 2 રાશિઓ એક્સ અને વાય વ્યસ્ત પ્રમાણમાં હોય અથવા તો વ્યસ્ત ચલનમાં હોય ત્યારે તેને એક્સ આલ્ફા 1/y વાય લખાય છે. એટલે સમપ્રમાણ હશે તો આપણે કઈ આ રીતે લખીશું અને જો વ્યસ્ત પ્રમાણમાં હશે તો એક્સ અને વાયને આપણે કઈ આ રીતે દર્શાવશું. ત્યારબાદ આપણે જોઈએ તો 2 પરસ્પર વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર 1 થાય છે. એટલે જો એ સંખ્યા પરસ્પર વ્યસ્ત હોય તો એના દ્વારા આપણને જે જવાબ મળશે એ કેવો, 1 મળશે. ઉદાહરણ આપણે જોઈએ, ઉદાહરણ તરીકે 1/2 એકે 2ની વ્યસ્ત સંખ્યા છે. 1/2 છે કે નહીં, 2ની વ્યસ્ત સંખ્યા છે. હવે તેમજ 2 છે એ 1/2ની વ્યસ્ત સંખ્યા છે, તો આ બંનેનો ગુણાકારની સંખ્યા આપણને કેટલી મળશે, 1 મળશે. હવે ટૂંકમાં આપણે કેવું હોય તો ટૂંકમાં આપણે શું કહી શકીએ, ટૂંકમાં 2 રાશિ એક્સ અને વાય એક સાથે એવી રીતે વધે કા 2 રાશિમાં વધારો થાય અથવા તો 2 રાશિમાં શું થાય, ઘટાડો થાય, કે જેથી તેના અનુરૂપ મૂલ્યનો ગુણોત્તર અચળ રહે, તો એને શું કહેવામાં આવે છે, સમપ્રમાણ કહેવામાં આવે છે. કા 2 રાશિ છે વધશે અથવા તો 2 રાશિમાં શું થશે, ઘટાડો થશે, અને એનું મૂલ્ય છે એનો ગુણોત્તર અચળ રહે તો એને શું કહેવાય, સમપ્રમાણ છે એમ કહેવાય. એને કેવી રીતે લખાશે, તો 1/y બરાબર કે માં એક્સ અને વાય છે એ કેવા છે, સમપ્રમાણ છે.
હવે એમાં x નું મૂલ્ય શું થશે તો x ના મૂલ્ય અનુક્રમે આપણને x1 અને x2 મળશે હવે એને જ અનુરૂપ બીજી રાશિ આપણી કઈ છે y છે તો y ના મૂલ્ય આપણને અનુક્રમે ક્યાં પ્રાપ્ત થશે y1 અને y2 હોય તો એને કઈ રીતે આપણે લખીશું સમપ્રમાણમાં તો x ના x1 છેદમાં y1 બરાબર x2 છેદમાં y2 થાય એટલે કે સમપ્રમાણ હોય તો આપણે x અને y ને આવી રીતે લખી શકાય છે ત્યારબાદ હવે આગળ જોઈએ આપણે હવે બે રાશિ x અને y માટે જો રાશિ x માં થતો વધારો કે ઘટાડો રાશિ y માં એવી રીતે ઘટાડો કે વધારો કરે તેના અનુરૂપ મૂલ્યનો ગુણાકાર અચળ રહે તો એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે તમે x માં વધારો કરો તો y માં શું થાય ઘટાડો થાય અને x માં જો તમે ઘટાડો કરો તો y માં શું થાય વધારે થાય ને એનું ગુણા મૂલ્યનો ગુણાકાર છે એ કેવો રહે અચળ રહે તો શું કહેવાય એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે એમ કહેવાય આમાં શું લખીશું આપણે તો એટલે કે એક્સ વાય બરાબર કે જ્યારે સમપ્રમાણ હતું ત્યારે શું લખતા હતા આપણે એક્સના છેદમાં વાય બરાબર કે જ્યારે વ્યસ્ત પ્રમાણ છે ત્યારે આપણે શું લખીશું એક્સ વાય બરાબર કે હોય તો એક્સ અને વાયના પરસ્પર વ્યસ્ત પ્રમાણમાં છે એમ કહેવાય જો આવી રીતે આપ્યું હોય તો બે એક્સ અને વાય એ બંને કેવા વ્યસ્ત પ્રમાણમાં છે એમ કહેવાય હવે આવી રીતે એક્સના મૂલ્ય શું થશે તો એક્સનું મૂલ્ય થશે એક્સ વન અને એક્સ ટુ થશે અનુક્રમે અને વાયનું મૂલ્ય શું થશે વાય વન અને વાય ટુ થશે હવે આવી રીતે હોય તો એક્સ વન y1 બરાબર x2 y2 આપણે વ્યસ્ત પ્રમાણમાં લખી શકીએ છીએ એટલે કે આપણે આનું મૂલ્યમાં ગણતરી દર્શાવી હોય તો વ્યસ્ત પ્રમાણમાં x1 y1 બરાબર x2 y2 તરીકે દર્શાવી શકાય અથવા તો આપણી બીજી રીત પણ છે દર્શાવવાની એ જોઈએ તો x1 ના છેદમાં x2 બરાબર y2 ના છેદમાં y1 દ્વારા પણ આપણે દર્શાવી શકીએ છે જ્યારે વ્યસ્ત પ્રમાણમાં શું હતું એક્સ વનના છેદમાં વાય વન હતું અને એક્સ ટુના છેદમાં વાય ટુ હતું જ્યારે વ્યસ્ત પ્રમાણ આવશે ત્યારે શું થઈ જશે એક્સ વનના છેદમાં એક્સ ટુ અને વાય ટુના છેદમાં વાય વન તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ પ્રકરણ નંબર 13 છે એના મુદ્દાઓની ચર્ચા કરી હવે આપણે એના જે ગાણિતિક દાખલાઓ છે એ પછીના વિડીયોમાં જોશું અસ્તુ